હેલ્લો મિત્રો મારા કાકા મને એક હોટલમાં લઈ ગયા કલાક માટે દિલ્હીની છું મારા ઘરમાં મમ્મી પપ્પા અને એક મોટો ભાઈ છે મારો ભાઈ અમેરિકામાં મારા કાકા સાથે રહે છે અને કાકા એજ કામ કરે છે તે મારા પિતાના કોલેજના ખૂબ જ સારા મિત્ર હતા અને તેઓ ઘણી વખત ભારત આવતા હતા મારી માતા ગૃહિણી છે અને સરકારી નોકરી કરે છે હું અત્યારે બાવીસ વર્ષની છું અને હવે હું બી ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું મારી ઊંચાઈ પાંચ ફૂટ નવ ઇંચ છે મારો રંગ ખૂબ જ ગોરો છે એકંદરે હું માથાથી ઉપર સુધી સુંદર છું આજ સુધી એવું ક્યારે બન્યું નથી કે જ્યારે હું જીન્સ અને શર્ટ પહેરું છું ત્યારે કોઈ છોકરો મારી તરફ એકવાર પણ જોતો ન હોય એકવાર મારા કાકા અમેરિકા થી આવ્યા હતા તેઓ પંચાવન વર્ષના છે તે મારી સાથે ખૂબ જ ભળી ગયા હતા એક દિવસ કાકા મને ફિલ્મ જોવા લઈ ગયા ફિલ્મ જોયા પછી તેણે હોટલમાં એક રૂમ બુક કરાવ્યો અને મને ત્યાં લઈ ગયા ત્યારબાદ કાકા મારી સામે વિચિત્ર નજરે જોવા લાગ્યા પછી તે બે કલાક લગાદા

પાંચ વર્ષ પછી ભારત પાછા આવી રહ્યા હતા તેમના આગમનના સમાચાર સાંભળીને હું ખૂબ જ ખુશ હતી કારણ કે કાકા કાકા મારા માટે ઘણી બધી ભેટો લઈને આવતા હતા રવિવારે ઘરે આવ્યા ત્યારે તેમને જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગઈ મને ખબર નથી તેમને જોઈને મારા મનમાં એક વિચિત્ર લાગણી આવી ગઈ તેને જોઈને મારી તેને જોવાની રીત સાવ બદલાઈ ગઈ મને ખૂબ જ યુવાન અને સુંદર લાગતા હતા હું પહેલી જ નજરે તે તેના પ્રત્યે ખૂબ ખૂબ જ જ આકર્ષિત થઈ હતી તેમની પાસે મમ્મી પપ્પા અને કાકાને સારી રીતે આવકાર્યા મમ્મીએ પણ કાકા માટે ઘણી બધી ખાણીપીણીની વસ્તુઓ તૈયાર કરી હતી બધાએ સોફા પર બેસીને વાતો શરૂ કરી લાંબા સમય બોલ્યા પછી પપ્પાએ કહ્યું દોસ્ત થોડો આરામ કર

કોઈ વાંધો નહી કાકા કોઈ સારા સમય હું તમારી પણ તપાસ કરી ગિફ્ટ લાવી છે પછી કાકા બોલ્યા આ વખતે હું ત્યાંથી કોઈ ગિફ્ટ નથી લાવ્યો કારણ કે તમને જે જોઈએ તે હું અહીંથી જ અપાવી દઈશ આ સાંભળીને હું જ ખુશ થઈ ગઈ અને હસી અને કાકાને ગળે લગાવ્યું કાકાએ પણ મને ગળે લગાવ્યું કાકાએ મને ગળે લગાવ્યું અને મારી પીઠ પર હાથ મૂક્યો અને તમે સમજી જ ગયા હશો કે પછી અમે કાકાના રૂમમાં ગયા અને હું પલંગ પર બેસી ગઈ અને કાકા સટ બદલવા લાગ્યા પછી પિતા ઉપર આવ્યા અને ખુરશી પર બેસીને મે કહ્યું પપ્પા કાકાનું શરીર જુઓ તે બિલકુલ સલમાન ખાન જેવા લાગે છે પપ્પાએ કહ્યું કે દીકરી તેનું શરીર અમેરિકામાં કોઈ કામ ઓછું કરતા હશે તેણે હજી લગ્ન કર્યા નથી તેઓ આખો દિવસ જીમમાં વ્યસ્ત હતા પછી કાકાએ કહ્યું દોસ્ત હું તેના લગ્ન નથી કરી રહ્યો તેઓ આખો દિવસ જીમમાં વ્યસ્ત હતા પછી કાકાએ કહ્યું દોસ્ત હું તેના લગ્ન નથી કરી રહ્યો હું તેના શરીર વિશે વાત કરું છું અને પછી વિલિયન ત્યાં હશે તો તે શું કરશે

કાકાને બોલાવો હું કાકાના રૂમમાં ગઈ અને કહ્યું આવો જમવાનું તૈયાર છે હું ત્યાંથી પાછી આવવા લાગી ત્યારે કાકાએ મારો હાથ પકડીને મને પોતાની નજીક ખેંચ્યો મેં કહ્યું આટલા લોભી ન બનો કાકા અહીં બહુ સમય નથી કોઈ તેનું ધ્યાન રાખશું આટલું બધું એટલું ખુલ્લે આમ થયું કે અમને સમય મળી ગયો પછી આ વાત કાકા હસ્યા અને બોલ્યા કોઈ વાંધો નહીં જેમ જેમ સમય ફરી ખુલ્યો હું હસવા લાગી અને અમે બંને દિવસ માટે નીચે આવ્યા રાત્રિ ભોજન પછી પિતા માતા અને કાકા લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા કાકા તેને તેના અમેરિકા વિશે કહેતા હતા અને તે કંટાળીને તેના રૂમ માં સુઈ ગયા હતા અને સવારે મમ્મી આવીને તેમને જગાડ્યા અને મેં કહ્યું મમ્મી મને થોડા સમય સુવા દો મમ્મીએ કહ્યું કે થોડી વારમાં તારા પપ્પા ઓફિસે જશે અને તું કાકાને શહેરમાં ફરવા લઈ જજો તમને તેને જવા માંગતા નથી તો તમે આખો દિવસ અહીં કંટાળી જશો મેં કહ્યું ઠીક છે હું તેમને શહેરની આસપાસ લઈ જઈશ અને તૈયાર થવા લાગી મેં કપડાં પહેર્યા અને જ્યારે મેં બહાર જવાનું કહ્યું ત્યારે કાકાએ કહ્યું કે આપણે બહાર જ ખાઈશું મેં કહ્યું ઠીક છે પછી કાકા અને હું બહાર ગયા મેં પૂછ્યું હા મને કહો કે પહેલા ક્યારે અને ક્યાં જવું છે કાકા બોલ્યા પહેલા ચાલો જમવા જઈએ મેં કહ્યું ઓકે પછી અમે 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 બસ લીધી અને અને સારી રેસ્ટોરન્ટમાં ગયા કર્યું પછી એક પાર્કમાં ગયા અને પાર્કમાં દરેક જગ્યાએ કપલ્સ જોવા મળ્યા પછી કાકા કહે છે તમે શું વિચારી રહ્યા છો મેં કહ્યું કહી નહીં કાકા તું કાકા કહે છે કોઈ વાંધો નહીં અમે કપલ છીએ પછી શું તું મારાથી થોડી નાની છે પણ ઠીક રહેશે અરે હસીને હા પછી કાકા બોલ્યા આજે હું તને ખરીદી કરવા લઈ જઈશ હું સરસ શર્ટ અને જીન્સ ખરીદીશ અને અમે એક મોટા મોલ માં ગયા છીએ ત્યાં કાકાએ મને કહ્યું કે તમને જે ગમે તે ખરીદો મેં શર્ટ અને જીન્સની પસંદગી બદલવાનો પ્રયાસ કર્યો અને જોયું કે મને તે બધા જ ગમ્યા હતા હું તે સમયે ખૂબ જ સુંદર દેખાતી હતી જ્યારે હું શર્ટ અને જીન્સ બદલીને આવતી હતી ત્યારે કાકા મારી સામે ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યા હતા મારાથી મારા પગ સુધી હું સમજી શકતી હતી કે તે તેની આંખો ક્યાં જઈ રહી છે અને હું પણ તેની સામે જોઈને હસી રહી હતી આ પછી કાકાને પિતાનો ફોન આવ્યો કે અમને ઘરે આવવાનું કહ્યું મને કાકા પર ગુસ્સો આવ્યો હવે કાકાને મજા આવવા લાગી છે અને હવે આપણે ઘરે જવું પડશે કાકા કહેવા લાગ્યા કે તું કેમ ગુસ્સે થાય છે હું પણ અહીં વીસ દિવસથી છું એટલે તને પૂરો દર્શન આપીશ ફેશન મેટ ટેન્શન ના લો કાકલે ફરી આવીશ હું ખુશ થઈ ગઈ અને કાકા સાથે ઘરે ગઈ જ્યારે મેં ઘરે જઈને મારી માતાને બધા કપડા બતાવ્યા તો તેણે પૂછ્યું કે કપડા પાછળ આટલો ખર્ચ કરવાની શું જરૂર હતી કાકા બોલ્યા શું થયું આ વખત

તે પછી કાકાએ પિઝા અને બેલ ડ્રિંકનો ઓર્ડર આપ્યો કાકાએ મારી વાત સાંભળી અને કહ્યું હવે મૂડ ઠીક છે સાલીની મેં કહ્યું અંકલજી મારો મૂડ પહેલા દિવસથી જ સારો છે મે તમને જોયા ત્યારથી બસ હવે વિલંબ ન કરો તમારે જે કરવું હોય તે ઝડપથી કરવાનું શરૂ કરી દો તે પછી કાકાએ જે કરવાનું હતું તે કરી નાખ્યું કાકા ખરેખર ખૂબ જ અસરકારક હતા તેમની પાસે ઘણી તાકાત હતી અમે બે કલાક પણ હોટલમાં રોકાયા ન હતા અને પછીના એક કલાકમાં કાકાને પાંચ મિનિટ પણ આરામ ન થયો ખબર નથી શું કાધુ મારી હાલત એવી હતી કે શું કહું અને મને ખરાબ લાગી રહ્યું હતું કાકાએ મને બોલાવી માટે અસમર્થ છોડી દીધી હું મનમાં કાકાને આવી વાતો કહેતી હતી અને વાત કરવા મને વધારે મજા આવતી હતી બધું સાફ થઈ ગયા પછી અમે ઘરે ગયા તે પછી અમે ઘરે ડ્રાઇવિંગ કરતા હતા કાકા રાત્રે મારા રૂમમાં ઘૂસી જતા તો ક્યારેક હું તેમના રૂમમાં જતી એવો કોઈ દિવસ ન હતો કે કાકા મારા રૂમમાં ન આવ્યા હોય મેં તેમની સાથે સરસ વીસ દિવસ પસાર કર્યા કાકા સાથે વીસ દિવસ કેવી રીતે પસાર થઈ ગયા તે મને સમજાયું નહીં અમે ખૂબ જ આનંદ કર્યો મને કાકા સાથે ખૂબ જ સારું લાગ્યું અને હું આ દિવસો ક્યારેક ભૂલી નહીં શકો તો મિત્રો આ હતી અમારી આજની નવી વાર્તા જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો જેથી કરીને આવનારી તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા જોવા મળે ધન્યવાદ મિત્રો ફરી મળીશું આવતીકાલે નવી કહાની સાથે